विपक्ष नेता परेश धानाणी पत्रकार परिषद संबोधी राशे सांभळी तेमने त्यारे अमारी विधानसभा कांग्रेस पक्ष अने साथी चूंटायेला साथीओ ए संसदीय प्रणाली थी वाकेफ थाय गुजरातना संसदीय इतिहास ने समझे विधानसभानी अंदर काम करवानी विविध पद्धतिओ ने जाने प्रश्नोत्तरी विधानसभानुं बिल काप दरखास्तो अने अन्य संलग्न जे संसदीय मुद्दाओ छे ए मुद्दाओ उपर चूंटायेला प्रतिनिधि नियमोनी मर्यादामां લોકોની વેદનાને વિધાનસભામાં વાચા આપવા માટે સક્ષમ બને એનો ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા આજે પ્રયાસ થઈ રહ્યો છે. લોકશાહીને જીવંત રાખવા માટે આ લોકશાહી સંસદીય પ્રશિક્ષણ શિબિરનું અમે આયોજન કર્યું છે અને બધા જ મિત્રો એમાં ભાગીદાર થઈ આવતા ત્રણ દિવસ માટે મંથન કરશું, ચિંતન કરશું અને વિવિધ ક્ષેત્રની અંદર પ્રજાને પીડતા જે મુદ્દાઓ છે, જે મુદ્દાઓ ખાસ ઉભરીને આવશે એ મુદ્દાઓ ઉપર વિધાનસભાની અંદર છેલ્લા 22 વર્ષથી સત્તામાં બેઠેલા લોકોની સમસ્યાઓને સમજી શક્યા નથી ત્યારે એ સરકારને જવાબદાર બનાવવા માટે એક રચનાત્મક વિપક્ષ તરીકે પ્રજાની વેદનાને વાચા આપવા માટે અમે તૈયારી કરશું. નર્મદાના મુદ્દે જે રીતે રાજકારણ ગરમાઈ રહ્યું છે, કોંગ્રેસની શું રણનીતિ રહેશે અને આગામી સમયમાં કોંગ્રેસ શું કરશે? આ ત્રણ દિવસની શિબિરમાં બધા જ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એના પોતાના અનુભવો, વિસ્તારની અલગ અલગ સમસ્યાઓ, અલગ અલગ વર્ગની સમસ્યાઓ એને લઈ અને આવતી વિધાનસભાની અંદર સરકારને ક્યાં મુદ્દાઓ ઉપર ઘેરી શકાય, દબાવી શકાય અને જવાબદેહ બનાવી શકાય એના માટેનો અમારો પ્રયાસ છે. એમાં નર્મદાના પાણીનો ચૂંટણીની અંદર વેડફાટ હોય, એ મગફળીની ખરીદીનું મસમોટું કૌભાંડ હોય, ગરીબના મોઢેથી કોળિયો આ ભાજપ સરકારના કોમ્પ્યુટર ખાઈ જાય છે તો એના માટેની પણ એક રણનીતિ હોય અને એ સિવાયના ઘણા મુદ્દાઓ છે. આજ ગુજરાતનો યુવાન દિન પ્રતિદિન બેરોજગાર બની રહ્યો છે. અમદાવાદ જેવા શહેરમાં એક દિવસની અંદર 48 કલાકમાં 8-9 જવાનોએ ગળાફાંસો ખાવો પડે અથવા તો આત્મહત્યા કરવી પડે એવી ગંભીર સ્થિતિનો ગુજરાત સામનો કરી રહ્યું છે ત્યારે વિવિધ પ્રશ્નો, સમસ્યાઓ અને વિસ્તારને લઈ અને જે મુદ્દાઓ ઉભરીને આવશે એ મુદ્દાઓ ઉપર આવતા દિવસોમાં સંસદીય કાર્યપ્રણાલીની મર્યાદામાં એક રચનાત્મક વિપક્ષ તરીકે વિધાનસભામાં અમે પ્રજાની વેદનાને વાચા આપશું. ખાસને બીજી વાત કરીએ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા પણ આવી રહ્યા છે, એના માટે કોઈ પણ રણનીતિ કે જવાબદારી કઈ રીતે સોંપી અને ચર્ચા કરી મહત્વનો પાર્ટ છે. સૌથી મોટી સત્તા અને સંગઠન એ એકબીજાના પૂરક છે. અમારી આ સંસદીય કાર્યપ્રણાલી પ્રશિક્ષણ શિબિરની અંદર અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા સાથેનો વ્યવહાર અને સંવાદની મર્યાદાઓ, સોશિયલ મીડિયાનો જનમાનસ ઉપર પ્રભાવ અને એને અનુરૂપ વ્યવસ્થાપન, સંગઠન અને સત્તા પક્ષ એ એકબીજાના પૂરક છે ત્યારે સૌ આગળ લોકોની સમસ્યાઓનો હલ શોધવા માટે કાર્યકર્તા બની અને કામ કરે એના માટેના અલગ અલગ વિષયો ઉપર અમે આ પ્રશિક્ષણ શિબિરની અંદર અમારા સાથીઓને માહિતગાર કરવાના છીએ, પ્રશિક્ષિત કરવાના છીએ. મહાનુભાવો પણ આવી રહ્યા છે, બે એનજીઓઝ, પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ અને જવાહરલાલ નહેરુ લીડરશીપ ઇન્સ્ટિટ્યૂટ, આ બંનેના તજજ્ઞ લોકો પણ અમારા સાથી મિત્રોને અલગ અલગ વિષયો ઉપર માર્ગદર્શન પૂરું પાડવાના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એ પૂજ્ય ગાંધીએ ગ્રામ સ્વરાજના સ્વપ્નને સાકાર કરવાનો જે વિચાર મૂક્યો હતો સ્વર્ગીય વડાપ્રધાન રાજીવ ગાંધીજીએ આ દેશની જનતાને એનો અધિકાર આપ્યો, પણ ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીને ગળે કૂકો આપી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના અધિકાર ઉપર હંમેશા તરાપ મારી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર સરકારનો હસ્તક્ષેપ વધી રહ્યો છે, એવા સંજોગોની અંદર ગુજરાતના ગામડાઓએ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને નકારી છે. મને લાગે છે કે એ પરિવર્તનના પંથે આજે નગરો અને શહેરો પણ આગળ વધી રહ્યા છે અને આવતી ચૂંટણીઓમાં 2 જિલ્લા પંચાયતની ચૂંટણી છે, 17 તાલુકા પંચાયતની ચૂંટણી છે અને 75 નગરપાલિકાની ચૂંટણી છે. ખાસ કરીને જે શહેરી વિસ્તારમાં સૌથી પહેલા કમળ ઉગ્યું, કમળ ખીલું અને કમળને
સુરક્ષા પૂરી પાડી હતી એ શહેરી મતદારોનો ભાજપથી અણગમો વધી રહ્યો છે. આજ 75 પૈકી માત્ર 11 નગરપાલિકાઓમાં કોંગ્રેસનું શાસન છે, પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 19મી તારીખે જ્યારે પેટીઓ ખુલશે ત્યારે શહેરના લોકો નગરજનો એ કોંગ્રેસ પક્ષને આશીર્વાદ આપશે અને બહુમતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોંગ્રેસનો તિરંગો લહેરાશે. વિધાનસભા કોંગ્રેસ પક્ષમાં ચૂંટાયેલા અમારા ધારાસભ્યશ્રીઓ અને સાથી મિત્રો બધાને આમંત્રણ આપ્યું છે. જે મિત્રોની અનુકૂળતા હશે સૌ સાથે મળી અને સંવાદ કરશું, ચર્ચા કરશું આવતા દિવસોની રણનીતિ. પરેશભાઈ, વિધાનસભાના બાકીના જે પદો છે એની નિયુક્તિની ચર્ચા ક્યારે થશે? પીએસસીનું હોય, ઉપનેતા, દંડક, ઉપદંડક આ પદોની ક્યારે જાહેરાત કરવામાં આવશે? 19મી તારીખથી વિધાનસભા